આ કાર્યક્રમના પ્રાયોજક છે ફાઇવ સ્ટાર. ફાઇવ સ્ટારની ઔષધીય પ્રોડક્ટ સંગ મેળવો તંદુરસ્તી. ફાઇવ સ્ટાર ઔષધીય પ્રોડક્ટને સંગ મેળવો તંદુરસ્તી. જાયકો ધ ફૂડ શોમાં સ્વાગત છે આપનું. જાયકો ધ ફૂડ શો હંમેશા તમારા માટે અવનવી વાનગીઓ લઈને આવે છે અને આજે અમે તમારા માટે સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે. ધરતી છે આજે આપણી સાથે. ધરતી આપણને બાળકોની સ્પેશિયલ વાનગીઓ હંમેશા જાયકો ધ ફૂડ શોમાં શીખવે છે અને સ્પેશિયલ એપિસોડ અમે તમારા માટે લઈને આવીએ છીએ. ધરતીને બાળકો ખૂબ જ પ્રિય છે, સાથે સાથે બાળકોને શિયાળામાં કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ તે પણ આપણને જણાવશે. તો ચાલો શરૂ કરીએ જાયકો ધ ફૂડ શોમાં આજની ન્યુટ્રિશન યુક્ત વાનગી. ધરતી, જાયકો ધ ફૂડ શોમાં ફરીથી આપનું સ્વાગત છે. થેન્ક યુ મિત્તલ. અને ધરતી, તમે બાળકોની સ્પેશિયલ વાનગીઓ લઈને આવો જ છો, મને પણ ભાવે જ છે. અને તમે નવું નવું કંઈક ક્રિએટિવ કરતા હોવ છો તમારા કિચનની અંદર. અને વિન્ટર ચાલી રહ્યું છે અને તમને બાળકો ખૂબ જ પ્રિય છે, સાથે સાથે તમે હેલ્ધી અને ન્યુટ્રિશનયુક્ત જે વાનગીઓ હોય છે બનાવતા હોવ છો. તો આજે કઈ વાનગી લઈને આવ્યા છો? આજે હું સ્ટફ ખજૂર રોસ્ટેડ. ઓકે, સ્ટફ ખજૂર રોસ્ટેડ, જેને રોસ્ટ કરવાની છે એટલે તમે સ્ટફ ખજૂર બી કેને કહી શકો છો, કારણ કે એ બંને રીતે ખાઈ શકો. તમે એને રોસ્ટ કરીને બી ખાઈ શકો અને સ્ટફ કરીને એમને બી ખાઈ શકો. અને શિયાળો ચાલી રહ્યો છે એટલે, અને ખજૂર તો ઘણા બધા લોકો ખાતા જ અને ખાવી જ જોઈએ. ખજૂર અને ઘી ખાવાથી આખા વર્ષનું, એમ કે શિયાળામાં આ બધું ખાવ તમે તો આખા વર્ષમાં તમને પ્રોટીન વિટામિન્સની બહુ જરૂર નથી પડતી. અત્યારે 12 મહિનામાં 4 મહિના વસાણા તમે ખાઓ તો તમારું શરીર બાકીના 8 મહિના એમને ચાલે છે. તો શરૂ કરીએ સ્ટફ ખજૂર કરીએ. તો ધરતી, હવે શું કરીશું આપણે? બસ હવે એક ફ્રાય પેન લેવાનું છે, પછી એમાં એક હાફ ટીસ્પૂન જેટલું ઘી મૂકીશું આપણે. ઓકે, બરાબર છે. દેશી ઘી, આ બધા ડ્રાય ફ્રૂટ્સ છે જે ક્રશ કરેલા છે. ઓકે, એને ડ્રાય ફ્રૂટને આપણે આમાં ઉમેરી દેવાના છે. અચ્છા, ઘીની અંદર? હા જી. અને એક જ મિનિટ માટે આ બધું સૌતે કરવાનું છે ડ્રાય ફ્રૂટ્સને. ડ્રાય ફ્રૂટની અંદર ગંઠોડા, સૂટ પાવડર લઈએ છીએ અને જે બહુ જ હેલ્ધી છે. અત્યારે સૂટ ખાવાથી તમને શરીરમાં ગરમાવો સારો રહે છે, જો આ રીતનું. અને લાસ્ટમાં આપણે શુગર નથી નાખતા, એની બદલે મિલ્ક પાવડર એડ કરીએ છીએ. અને હવે ગેસ બંધ કરી દેવાનો છે. એટલે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે. બસ આ ખાલી મિશ્રણ તૈયાર કરી દેવાનું છે આ રીતનું. શિયાળાની આ ઋતુ છે અને એમાં તમે જો સૂટ એટલે કે આદુ જે છે એની સુકવણી જ્યારે કરો ત્યારે જે રેસાવાળો આદુ હોય છે અને તેની સુકવણી કરી અને પછી સૂટ તરીકે ઉપયોગ કરો તો એકદમ હેલ્ધી હોય છે. અને ધરતી એ જ લીધી છે સૂટ? જોઈ લો, બ્રાઉન, લાઇટ બ્રાઉન કલરનું રાખવાનું છે આવી રીતના. બરાબર, શેકાઈ ગયું છે. બસ આ શેકાઈ ગયું છે, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આને એકદમ ઠંડુ કરવું પડશે આપણે, અને ગરમ ગરમ સ્ટફ નહીં કરી શકાય. અને આમાં શુગર કેમ નથી નાખવાની કે મિલ્ક પાવડર ઓલરેડી શુગર હોય છે એમાં. એમાં ટેસ્ટ તમે જોશો તો સ્વીટ બેઝ હોય છે, એટલે એવું જરૂરી નથી. ને ઓલમોસ્ટ ખજૂર બી આપણી સ્વીટ હોય એટલે એવું જરૂરી નથી કે આપણે એને નાખવું જ પડે. હવે આને એક કન્ટેનરમાં કાઢી લઉં છું. મેઇન વસ્તુ એક જ ધ્યાન રાખવાની કે આને ગરમ ગરમ નહીં ભરવાનું, થોડું નોર્મલ થઈ જાય પછી ભરવાનું. સ્ટફ આપણે પછી કરીશું. મિત્તલબેન, હવે જુઓ આ રેડી થઈ ગયું છે અને ઠંડુ બી પડી ગયું છે. પણ ઠંડુ પડ્યા પછી થોડું આપણે એમાં ઘી એડ કરશું, જેના લીધે આપણે સ્ટફ બરાબર થાય. આવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે. હા જો, તમને યાદ હોય તો પહેલાં ઘણા લોકો સૂઠ ગંઠોડાની લાડુડી ખાય, એ ઘણા જે એજવાળા હોય
એમ કે રોજ એક આપણે ખાઓ તો હેલ્ધી રહેવાય, પણ એની સાથે હવે ટુ ઇન વન છે કે ખજૂર બી ખાઈએ અને ડ્રાયફ્રૂટ્સ, સૂટ, ગંઠોડા બધું ખાઈએ, એટલે આ એક જ ખજૂર ખાઓ તો કશી બીજી જરૂર ના પડે. અમારા જે નાની હતા, જ્યારે વરસાદમાં અમે પલળીને જઈએ અને શિયાળો હોય તો સૂંઠ, ગંઠોડા અને ગોળ અને ઘીની લાડુડી બનાવીને આપતા હતા. એટલે અત્યારે મને એ જ સુગંધ આવી રહી છે. અને જો આમાં આપણે ગોળ ઉમેર્યો તો તેની લાડુડી પણ બની શકે છે. હવે આ બની ગયું છે સ્ટફ, બરાબર છે, અને અમે સીટ કરેલું રેડી છે, કાઢી નાખ્યું છે એમાંથી, એમાંથી કાઢી લીધેલું છે. હવે આને આપણે આ રીતે સ્ટફ કરીશું અંદર. તમને ખબર હોય તો બધા ઘણા મસાલાવાળી ખારેક બી ખાતા હોય છે મુખવાસ એની, હા મુખવાસમાં, એની જગ્યાએ આ થોડું વેરિએશન કરેલું છે આપણે, ખજૂરમાં કરેલું છે પણ ડ્રાયફ્રૂટ સાથે. જો આ રીતે આવી રીતે દબાવીને, હા એકદમ દબાવીને મસાલો ભરવાનો. અને આ ગેરંટી કે છોકરાઓને ભાવશે જ. અને કેટલા દિવસ સારું રહે છે આ? તમે બહાર રાખો તો આને 15-20 દિવસ કશું જ થતું નથી. તમે અને ફ્રીઝમાં રાખો તો મહિનો, 2 મહિના બી રહી શકે છે. જો આપણે બધા સ્ટફ થઈ ગયા છે, આ રીતે બધી જ આપણે ખજૂર લીધેલી અને એને બધી જ સ્ટફ કરી દીધી છે. તો ફિલિંગ થઈ ગયું છે ખજૂરની અંદર? આ જો આ બધી ફિલિંગ આપણે કરી દીધેલી છે ને, હવે આમાં આપણે એક એક ટૂથપીક ભરાઈ દઈશું. ઓકે, આવી રીતે. આ રીતે બી ભરાઈ શકે તું કે રોસ્ટ કરતાં આપણને ફાવે, અને આ રીતે પણ. આ રીતે શું થશે કે આપણું સ્ટફિંગ નીકળી જશે, એના કરતાં આ રીતે સ્ટફિંગ બી રહેશે અને ટૂથપીક બી ફાઇન રીતે રહેશે. ઓકે, એટલે ઘી આપણે મસાલાની અંદર પણ એડ કર્યું છે અને હવે થોડા રોસ્ટેડ કરીશું. હા, ખાલી કેવા પડતું કે આપણે રોસ્ટ કરીએ છીએ. હવે આ બધી રેડી છે, સ્ટાર્ટ કરી દઈએ અને સેલો ફ્રાઈમાં મૂકી દઈશું. હવે આ બધાને આવી રીતે ગોઠવી દઈએ છે. આ રીતે બરાબર છે. અને હવે સહેજ ઘી લઈ અને આવી રીતે નીચે નીચે મૂકી દેવાનું છે. જોઈ લો, અને હલકા હાથથી આ રીતનું કરવાનું બસ, અને 2 મિનિટ થવા દેવાનું. આમ પણ અમુક આપણી એજ થાય તો આપણે ખાવા જરૂરી, ખૂબ જ જરૂરી છે. ખોરાક લેવો સારો, ન્યુટ્રિશનયુક્ત ખોરાક લેવો ખૂબ જરૂરી છે. ગેસ બંધ કરી દઈશું. બસ હવે આપણી રેડી છે, સ્ટફ થઈ ગયા છે. હવે ડેકોરેટ કરીશું આપણે. હવે આપણે એમ જ પહેલાં કાઢી લઈએ સાઈડમાં અને પછી આપણે એને ડેકોરેટ કરીને મૂકી દઈએ. મિત્તલ, આ જો હવે સ્ટફ રસ્ટેડ ખજૂર આપણી તૈયાર થઈ ગઈ છે અને આપણે ડેકોરેટ બી કરી લીધી છે. મને તો ખૂબ જ ગમી આ સ્ટફ રોસ્ટેડ ખજૂર. એકદમ ઇઝી બની શકે છે તમારા રસોડાની અંદર. સૂંઠ, ગંઠોડા, આપણે મિક્સ ડ્રાય ફ્રૂટ અને મને ખૂબ જ ભાવે છે સૂંઠ અને ગંઠોડા. અને શિયાળામાં તો હું અચૂક લેતી હોઉં છું. અને આજે આપણે ખૂબ સરસ રેસીપી શેર કરી છે ઝાયકો ધ ફૂડ શોમાં, હું ટેસ્ટ કરી લઉં. પહેલા તો એટલું સરસ ડેકોરેટ કર્યું છે ને, તો મને ટેસ્ટ કરતા જ એમ થાય છે કે ભાઈ હું પકડું તમને ટેસ્ટ કરું. એટલે મેં તમને ખબર છે વચ્ચે કીધું હતું કે જેમ દૂધ આનું આપો છો તમે, ખજૂરનું મિલ્ક આપો રાત્રે, તો એની સાથે એક આ મૂકી દો તો થોડું યુનિક લાગશે. સૂંઠનો ટેસ્ટ આવ્યો, એકદમ મસ્ત લાગે છે. એકદમ સોફ્ટ થઈ ગઈ છે ખજૂર. ખજૂર આપણે કાળી ખજૂર લીધી છે,
એટલે સોફ્ટ હોય છે અને એની અંદર આપણે ઘી એડ કર્યું છે, એકદમ સોફ્ટ થઈ ગઈ છે. અને જો દરરોજ તમે એક આવી ખજૂર ખાઓ તો તમારો આખો દિવસ એકદમ એનર્જેટિક રહેશે. અરે શૂટ ગઠોડા પણ તમે ઇઝીલી ખાઈ શકશો જેને ન ભાવે. તો ઝાયકો ધ ફૂડ શોમાં ધરતીએ ખૂબ સરસ મજાની પોતાની એક આગવી રેસીપી શેર કરી છે ખજૂરની, એટલે રોસ્ટેડ ખજૂર તમારા કિચનમાં તમે ખૂબ ઇઝી બનાવી શકો છો. તો ઝાયકો ધ ફૂડ શોમાં બીજી કઈ રેસીપી લઈને આવ્યા છો તમે ધરતી? જો પેટ તો બધા બનાવતા હોય, બરાબર છે, ગુંદરની પેટ જનરલી બધા ખાતા હોય, પણ હું થોડું એમાં થોડું ચેન્જ કરીને લાવી છું. પણ એ જે ઓલમોસ્ટ નાના મોટા આપણા જેવા ટીનેજર બધાને પસંદ હોય, ચોકલેટવાળી. ઓકે, ચોકલેટની પેથ? યે, ચોકલેટવાળી પેથ બનાવવાની ગુંદરની, પણ ચોકલેટ બેઝવાળી. તો શરૂ કરીએ ચોકલેટની પેથ. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? હવે આપણે જેમ ગેસ ચાલુ કરી દઈએ છે એમ ચાલુ કરી દઈએ, અને આમાં સૌ પ્રથમ આપણે ઘી લઈશું. ઘી કેટલું લેવાનું? ઘી એકચ્યુઅલી શું છે કે આપણે આ ફોડવાનો છે, એટલે કે તળવાનો છે ગુંદર. પણ જો ઘણા લોકો એવું કરે કે ક્રશ કરીને બી ગુંદર યુઝ કરતા હોય, પણ હું એવી રીતે નથી કરતી, એ ચિકાસ વધારે પકડે છે. એટલે અને ફટાફટ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જણાવી દો. જો આમાં આપણે ગુંદર લેવાનો છે, સૂટ કંઠોડા, પછી નારિયેળની સળી જે ચિપ્સ કહેવાય એ બી લેવાની છે, ક્રશ કરેલા કાજુ અને બદામ લેવાના છે, ખસખસ છે. ઓકે, મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ છે. અને એની બી સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ચોકલેટ પાવડર, કે જે આપણે ચોકલેટ ફ્લેવર આવશે. હાજી, બરાબર છે. હવે સહેજ ઘી આવવા દેવાનો, એકદમ ગરમ આવવા દેવાનો આમાં, કારણ કે ગુંદર બ્રાઉન કલરનો થવો જોઈએ. નહીં તો ઘણીવાર શું થાય છે કે તમે ઘી ગરમ ન કરવા દો તો કચાસવાળો ગુંદર રહે, પછી તમે જ્યારે ખાઓ ત્યારે મજા ના આવે. આ એકદમ ક્રન્ચી કરવાનો, એકદમ ક્રન્ચી ફૂલી જાય. તમે જોશો ને તો હમણાં જો ફૂલવા માંડશે અંદર અંદર, જો આવી રીતે એકદમ ફોડવાનો છે. જેને કમરનો દુખાવો હોય એટલે શરીરમાં દુખાવો હોય એના માટે ગુંદર ખૂબ અક્સિસ કહેવાય છે. પહેલાં તો એવું હતું કે ગુંદરની રાબ, તમે માંદા પડો તો તમને ગુંદરની રાબ પીવડાવે બધા. જો આ રીતે ફૂલી જાય, હવે આવી રીતે થોડો થોડો ગુંદર લેતા જવાનો અને હલાવતા જવાનો છે. જો આપણો ગુંદર ફૂલી રહ્યો છે, જુઓ. આ લગભગ 2 ચમચી જેટલો ગુંદર આપણે લીધેલો છે. ગુંદરને એકદમ ફૂલવા દેવાનો છે. એકદમ ક્રન્ચી બની જશે, ક્રન્ચી બની જશે. આ તમે જોવો તો પોપકોર્ન જેમ ફૂટે, યસ યસ, એમ બધું ફૂટી ગયું છે. હવે આ બધી રેડી થઈ ગઈ છે, હવે આને બંધ કરી દઈશું અને આને કાઢી લઈશું. એક બાઉલમાં કાઢી લઈએ આપણે. ખૂબ જ સરસ લાગી રહ્યો છે ગુંદર. ગુંદરમાં પણ પ્રકાર આવતા હોય છે કે બાવળનો ગુંદર હોય છે, બાવળીયો ગુંદર, પછી લીમડાનો પણ ગુંદર હોય છે, અને અલગ અલગ ઔષધિઓનો પણ બધા પ્રકાર હોય છે. જો હવે આ ઘીને તો વાંધો નથી, બાવળીયો ગુંદર જો તમે ખાઓ તો તમારા સાંધાના જે દુખાવા છે તેમાં એ અક્સિસ કહેવાય છે, કે દુખાવા જલ્દી મટી જતા હોય છે. જો આપણો ગુંદર રેડી છે, હવે પાછો ગેસ ચાલુ કરીએ અને લગભગ 500 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે, આ બધું આપણે આમાં નાખી દઈશું. કારણ કે જેમ દૂધનો માવો બને એવી રીતે આ જ માવો બનશે, અને એમાં આપણે ગુંદર નાખીશું. 500 એટલે કે 1 થેલી આપણે લઈ શકીએ, પણ બને તો એવો ટ્રાય કરવાનો કે દૂધ ઠંડુ ના હોય, થોડું હુફાળું રાખવાનું. બહુ ગરમ નથી કરવાનું. આ જો આ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે તને, આપણે એટલો એનો મતલબ એ છે કે ગુંદર બહુ જ સરસ રીતે આપણો થઈ ગયો છે. જો અને હવે આપણે આને ઉકાળવાનું છે, અને જેમ જેમ હમણાં ઉકળશું પછી અંદર ગુંદર એડ કરી દઈશું. ત્યાં સુધી થોડું આવી રીતે ગુંદરને મેશ કરી દેવાનો.
ગુંદરને આપણે ઘીમાં એકદમ શેકી લીધો છે બ્રાઉન કલરનો, એટલે એકદમ ફૂલી જશે. ફૂલી ગયા બાદ એને થોડો ઠંડો થાય ત્યારે એને એકદમ મર્જ કરી દેવાનો છે, એટલે મિક્સ કરી દેવાનું છે. જો આ રીતે બધો ગુંદરને મેં કરી દીધું. હવે આ ગરમ થવા દે. આને ગુંદર શેકાઈ ગયો છે તમને કેવી રીતે ખબર પડશે, કારણ કે જે અવાજ જે છે એકદમ ક્રન્ચી આવશે. ઘી ઓલામાં ઉલટાનું વધારે લાગશે અને ચિકાસ બી બહુ પકડાશે. જયારે આ ગુંદર તમે એકદમ ફાઇન રીતે ક્રન્ચી બનશે એટલે આ બી ચીકણું નહીં બને તમારું. અને દૂધ હુંફાળું લેવાનું બી કારણ એક જ છે કે તમે દૂધ હુંફાળું લો તો ચીકણો ન થાય આ પેદ, નહીં તો પેદ વધારે પડતી, કારણ કે ગુંદર બી ચીકણો ચીકાસ. દૂધ આપણે હુંફાળું લેવાનું છે. જો હવે તમે જોઈ શકો છો કે દૂધમાં બબલ્સ થઈ રહ્યા છે, એટલે આપણું દૂધ સરસ રીતે થાય છે. અને આમાં એક ધ્યાન રાખવાનું કે ઘણા લોકો એવું કરે કે ગરમ કરીને મલાઈ કાઢી લે, એવું નહીં કરવાનું. મલાઈવાળું દૂધ રહેવા દેવાનું. જેટલી મલાઈવાળું ફેટવાળું દૂધ હશે એટલું જ તમારું પેટ થાય. હવે આ જે આપણો ગુંદર છે એ આપણે બધો અંદર નાખી દઈશું. આ જે પેટ છે દૂધ સાથે જ બનશે? હા, દૂધમાં જ બનશે. બીજું આમાં બંધ, બસ હવે આને એક જ વસ્તુ કરવાનું છે કે હવે એકદમ ડ્રાય થવા, હમણાં બધું દૂધ બળી જશે, અડધું પોણું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે આને. હવે મિત્તલ જોઈ રહ્યા છો કે દૂધ આપણું બળવા આવી ગયું છે, બધું બળી ગયું છે, એકદમ માવો બની ગયો છે, માવે બની ગયો છે. હા, અને ગુંદ જે છે એ પણ એકદમ મિક્સ થઈ ગયો છે. તમને ખબર ન પડે કે આ ગુંદર આમાં નાખેલો છે. હવે ઘી જે છે એ ઉપર આવવાની તૈયારી છે, કારણ કે આપણે પ્યોર મિલ્ક લીધેલું એટલા માટે. જો બરાબર છે. હવે આપણે આ છે બદામનો ભૂક્કો છે, બરાબર છે, એ નાખી દઈએ છીએ. ઓકે. પછી આ કાજુનો છે, એ પણ નાખી દઈએ છે. જો થોડું થોડું ગાઢું થવા લાગ્યું. હવે આમાં કોપરું નાખીશું. આ છીણેલું છે, બજારમાં આરામથી સહેલાઈથી મળે છે. ન આવે તો તમે ઘરે બી કાચલી લાવી એની કતરણ કરી દેવાની છે. તમે કોપરું બી એનો જે બ્લેક ભાગ છે તમે નીકાળી દીધો છે? હા હા. અચ્છા, તમે ક્રશ નાખો ને, આનું છીણ બી મળે છે કોપરાનો, પણ એના કરતાં આ રીતે ખાઓ તો ઓર સરસ બનશે. તમને ટેસ્ટ આવશે મોઢામાં, એક એક સળી જ્યારે મોઢામાં ખાશો એક એક ચમચીમાં, હા, ત્યારે ટેસ્ટ બહુ જ સરસ આવશે. આ જુઓ, તમે દૂધનો માવો જેમ બહારનો ખાતા હોય એવી રીતે બન્યો છે. હવે આ છે ખસખસ, આને બી આપણે એડ કરીશું. ખસખસ તમને ખબર હોય તો ઊંઘવાનું કામ કરે છે, તમને રેસ્ટ આપે છે, રેસ્ટ આપે છે. હા, તમે જ્યારે ઘઉંના લાડવા બનાવો તો ખાસ બધા નાખે છે આમાં. હવે આ છે આપણા ગંઠોડા, એને બી અંદર નાખી દેવાના છે. ફાઇવ સ્ટાર ઔષધીય પ્રોડક્ટને સંગ, રહો હેલ્ધી અને ફિટ. આપણે ગંઠોડાનો ઉપયોગ કર્યો છે, સૂઠનો ઉપયોગ કર્યો છે. જો હવે આ ગંઠોડા એક વસ્તુ ભૂલવાની નહીં કે આને કન્ટિન્યુ હલાવતા રહેવાના છે આપણે. હવે આ સૂંઠ છે એને બી એક ચમચી, આ બધું માપ મેં લગભગ એક ચમચી જ લીધેલું છે મોટું. ખાલી એક આપણે બદામનો ભૂક્કો અને જે કાજુનો ભૂક્કો છે એને આપણે બે બે ચમચી જેટલું લીધેલું છે મોટું, બાકી આ બધું જ લીધેલું છે. જો આ એકદમ ફાઇન રીતે થઈ ગયું. માર્કેટમાં જે મળતી હોય છે પેદ તો એ આવી રીતે જ બનતી હોય છે? હા, આવી રીતે જ બને છે, પણ આપણે એક વસ્તુની જાણ તો છે, ઘરનું પ્યોર
ખાવાનું મળે. હવે તમને ત્યાં ખબર નથી કે કઈ ડેરીનું એ લોકો દૂધ યુઝ કરે છે અને શું યુઝ કરે છે. જ્યારે આપણે તો આ તમે જોયું કે આપણે દૂધ બળતા બી વાર નથી લાગતી આમાં. એક વસ્તુનું ધ્યાન રાખવાનું, સાકર નાખવાની છે. હવે કડી સાકર નાખવાની છે, સાકર લેવાની છે અને તેને દળી દેવાની છે. દળી હવે એને એ કેટલું નાખવાની છે? એને આપણે 50 ગ્રામ જેટલો ગુંદર લીધેલો હતો, 500 ગ્રામ દૂધ લીધું હતું, 500 ગ્રામ પછી અંદરના જે મસાલા છે તમારા પ્રમાણે તમે લઈ શકો છો. અને 1.5 ચમચી જેટલું ભૂક્કો થવો જોઈએ, એટલે કે નાની તમે 1 1/2 કપ લઈ કહી શકો છો. આને જો આ એકદમ, હવે તમારી ઘરમાં સ્વીટ વધારે ખાતા હોય, પણ હું એવું માનું કે આ જે વસાણા હોય એને બહુ સ્વીટ ન કરવા જોઈએ. એને તમને સૂટ ગંઠોડાનો આમ સ્મેલ તમે ખાઓ તો આવવું જોઈએ. એના માટે હું થોડી સાકરને એવું ઓછો ઉપયોગ કરું. અને એક બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઓલવેઝ ચોકલેટ નાખતા પહેલાં ગેસ આપણે બંધ કરી દઈશું. એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હા એકદમ. આપણે એનું કારણ છે કે સૂચ ને ગંઠોડા મેઇન વસ્તુ એ જ છે. આપણે જે તમે કીધું કે 12 મહિનાનું વસાણો અને આજે એકદમ ઘી છૂટું પડી રહ્યું છે. તમે જુઓ છો જ્યારે ખાંડ શું કરશે કે ખાંડથી પાણી છૂટશે, સાકરથી પાણી નહીં છૂટે. હવે આ બંધ કરી દીધું છે. ગોળનો ઉપયોગ કરી શકાય? હા ઘણા છે, પણ આમાં એ પણ છેલ્લે જ નાખવાનો. જો તમે ગોળ નાખવો હોય તો એ બી દેશી ગોળ સમારીને પણ સમારવાનો તમારે, આમાં પાઈ ન થાય. ઓકે. અને આ હવે ચોકલેટ પાવડર નાખીશું. 2 ચમચી આપણે લીધો છે મોટી. બસ ચોકલેટ પાવડર જે છે એ કલર તો ખૂબ સરસ આવશે, પ્લસ એ કડવો તો નહીં લાગે ને? ના 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 ના, એ કડવો નહીં લાગે, ખાલી ચોકલેટ એક ટેસ્ટ લાવવા માટે. આપણે બીટરી ટેસ્ટ ભાવતો હોય તો આપણે વધારે નાખી શકીએ. અને આ આપણું વસાણું રેડી છે, જે ખૂબ સરસ કલર લાગી રહ્યો છે. જો ચોકલેટ પેદ, અત્યારે મને તો સુગંધ જ બહુ સરસ આવી રહી છે, ચોકલેટની, સૂટ ગંઠોડા બધી જ. આ પેદ આપણે રેડી છે. ધરતી તમે એટલી સરસ ડેકોરેટ કરી રહ્યા છો ને, મને એવું છે કે કોઈ બી વસ્તુ આપણે ખાવી હોય તો એનો ઘણાને એવું હોય કે ટેસ્ટ તમને પછી કરો, પણ જોઈને તો એકવાર તો માણસની ઈચ્છા થવી જ જોઈએ કે આ વસ્તુ મારે ખાવી છે. પહેલાં તો કોઈ પણ ફૂડ હોય તો પહેલાં તો આંખને ગમવું જોઈએ, મેઇન વસ્તુ એ છે. જો મિત્તલ, આપણી હવે ડેકોરેટ કરેલી ચોકલેટ ગુંદર પેદ રેડી છે, તો તમે ટેસ્ટ કરશો પ્લીઝ. ધરતી જ્યારે તમે બનાવતા હતા ને ત્યારે જ મને એકદમ સુગંધ આવતી હતી, મને એમ થાય જલ્દી ટેસ્ટ કરી લો. અને મેં ઘણી બધા પ્રકારની પેદ ખાધી છે, પરંતુ ચોકલેટની પેદ આજે ધરતી મને ટેસ્ટ કરાવવાની છે, તો હું ટેસ્ટ કરી લઉં. ધરતી પહેલાં તો તમે ડેકોરેટ સરસ કર્યું છે, પ્લસ આપણે દૂધનો ઉપયોગ કર્યો છે અને જે પેદ છે એમાં આપણે ગુંદરનો જે ઉપયોગ કર્યો છે એ ખૂબ સરસ વેરિએશન સાથે કર્યો છે. તો હું ચાખી લઉં. જો આવી જ રીતે ધરતી તમે આવી નવી વાનગીઓ અમારી સાથે શેર કરશો અને હું ટેસ્ટ કરતી રહીશ તો ડબલ થઈ જઈશ. વાવ, કેવું છે? સૂટ ગંઠોડા ટોપરાનું જે છીણનું આપણે નાની નાની સ્લરી લીધી છે, સાથે સાથે જે ગુંદર લીધો છે એ પણ ખૂબ સરસ ક્રંચ થઈ ગયો છે, અને દૂધ જે છે એની અંદર ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે, બહુ જ સરસ પેદ બની છે. અને ચોકલેટ ફ્લેવર, વાવ, અને ફ્લેવર તો કેટલી સરસ આવે છે. ધરતી થેન્ક યુ સો મચ કે તમે તમારી એકદમ યુનિક રેસિપી ઝાયકો ધ ફૂડ શોમાં હંમેશા શેર કરો છો. અને આજે તો મને ખરેખર મજા આવી ગઈ છે, મને પણ એક ચોકલેટની પેદ શીખવા મળી, સાથે સાથે ખજૂરનું પણ એક ઇનોવેટિવ જે છે ચોકલેટની જેમ આપણે ખાઈ શકાય એવું સરસ મજાનું ખજૂર આપણે સ્ટફ કરીને ખૂબ સરસ વાનગી બનાવી. આવી જ રીતે ઝાયકો ધ ફૂડ શોમાં ઘણી બધી વાનગીઓ તમે શેર કરતા રહો એવી આશા સાથે. અને બીજું, ધરતી હું તમારા માટે ગિફ્ટ પણ લઈને આવી છું. થેન્ક યુ. તો હું તમને ગિફ્ટ આપી દઉં અને હું ઝાયકો ધ ફૂડ શોને બી થેન્ક યુ કહું કે આવી મને થોડા થોડા ટાઈમે ચાન્સ આપે છે, એટલે મને બી મારી હોબી છે એવું લાગે છે. કોવિડના લીધે હમણાં 2 મહિનાથી હું
નથી શેર કરી શકી, પણ અત્યારે શિયાળો પાક મને માવીરભાઈનો ફોન આવ્યો એટલે તરત જ મેં કીધું કે ઓકે આપણે કરી દઈએ. થેન્ક યુ સો મચ ધરતી. ધરતી, પાંચ તારા ફાઈવ સ્ટાર તરફથી તમને મળે છે એક સરસ મજાની ગિફ્ટ. અને ઝાયકો ધ ફૂડ શોમાં તમે આવી રીતે જ તમારી અવનવી વાનગીઓ શેર કરતા રહો. ફાઈવ સ્ટાર ઔષધીય પ્રોડક્ટને સંગ મેળવો તંદુરસ્તી. ફરી મળીશું ઝાયકો ધ ફૂડ શોમાં એક નવી વાનગી સાથે. તમે તમારા કિચનમાં જો નવી વાનગી બનાવતા હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર પર તમે સંપર્ક સાધી શકો છો. અમે આવીશું તમારા ઘરે, સાથે મળીને બનાવીશું અવનવી વાનગીઓ અને લઈ જઈશું લોકો સમક્ષ. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો, ઝાયકો ધ ફૂડ શોમાં આવજો. બાય બાય. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફાઈવ સ્ટાર. ફાઈવ સ્ટારની ઔષધીય પ્રોડક્ટ સંગ મેળવો તંદુરસ્તી.